તો આજે એનડીએની આ બેઠક મહત્વપૂર્ણ કે જેમાં તમામ ઘટક દળોના જે સાંસદો છે એ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને ખાસ આજે આ તમામ લોકો છે એ વડાપ્રધાનને પોતાના એનડીએના નેતા તરીકેની પસંદગી કરશે સંસદીય દળની બેઠકમાં પહેલાં જેડીયુ સંસદીય દળની બેઠક છે જેડીયુના નવનિર્વાચિત સાંસદોની આજે બેઠક છે સીએમ નીતીશ કુમારના નિવાસસ્થાને પણ બેઠક મળવાની છે આજે મહત્વપૂર્ણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે નવી સરકાર મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરો ની હવે શરૂઆત થવા જઈ રહી છે એ પહેલા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે તારીખો પણ બદલવામાં આવી છે શપથ ગ્રહણની અને વચ્ચે એક બાદ એક દિવસે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે તમામ જે ગઠબંધનના પક્ષો છે એ પણ બેઠકમાં હાજર રહી રહ્યા છે તો જેડીયુના નવનિર્મિત સાંસદોની પણ આજે બેઠક છે સીએમ નીતીશકુમારના નિવાસસ્થાને આ બેઠક છે એ મળવાની છે મહત્વપૂર્ણ છે કે પ્રધાન પદોની માંગને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સામે નહીં જોકે ભાજપ સૂત્રો તરફ જાણકારી મળી રહી છે ભાજપ ગઠબંધનના નિયમો અને ધર્મ મુજબ જ કરશે કામ ગઠબંધન ધર્મનું પાલન કરશે ભાજપ મંત્રાલયની ની વહેંચણી અને મંત્રીઓની સંખ્યાનું ધ્યાન રાખશે ભાજપ તમામ સહયોગી દળોનો સાથે રાખીને ભાજપ ચાલશે પક્ષના સાંસદો અને નાના પક્ષોના સંપર્કમાં ભાજપ હોવાની પણ વિગતો મળી રહી છે એનડીએના સાંસદોની સંખ્યામાં જલ્દી થશે વધારો જી હા સૂત્રો તરફથી આ જાણકારી મળી રહી છે કે જ્યાં હવે ભાજપ છે એ નાના નાણા દળોના સંપર્કમાં હોવાની પણ વિગતો મળી રહી છે વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહને લઈને પણ એક તરફ તૈયારીઓ તેજ કરાય છે વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહને લઈને આમંત્રણ પણ અપાઈ ગયા છે સેન્ટ્રલ વિસ્ટાના કર્મચારીઓને આમંત્રણ અપાયું ટ્રાન્સજેન્ડર અને સફાઈ કર્મીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે વંદે ભારત ટ્રેન અને મેટ્રો કર્મચારીઓને આમંત્રણ અપાયું છે વિકસિત ભારત એમ્બેસેડર પણ સમારોહમાં હાજર રહેવાના છે સંવાદદાતા કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે જે પ્રકારે જ્યારથી મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરોની શરૂઆતની વાત થઈ રહી છે ત્યારે મંત્રી પદોને લઈને ભારે અસમંજસ જોવા મળી રહી છે કેમ કે બધા લોકો માંગણી કરી રહ્યા છે આ વચ્ચે મળી રહ્યા છે કે ભાજપ છે એ નાના નાના પક્ષોના પણ સંપર્કમાં છે એટલે અત્યાર સુધી જે રીતે પોતે નિર્ણયો લેતું આવ્યું છે જે રીતે કામગીરી કરી રહ્યા છે કદાચ એ જ રીતે હવે આગળ પણ તેઓ કરશે એ પ્રકારનું લાગી રહ્યું છે અને આ તમામ બાબતો વચ્ચે આજે બેઠક પણ એનડીએ મળવાની છે જી જિજ્ઞાસા જો આજની જો ગતિવિધિઓની વાત કરવામાં આવે તો સૌથી જે મહત્વપૂર્ણ બેઠક છે તે અગિયાર વાગે મળવાની છે હાલાકી આ બેઠકને ઔપચારિક બેઠક એટલે પણ કહેવામાં આવે છે કેમ કે એનડીએની જે પહેલી બેઠક મળી હતી તેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરીકે નરેન્દ્ર મોદીને પક્ષના નેતા છે તે સ્વીકારવામાં આવ્યા હતા અને તેનો પ્રસ્તાવ પણ પારિત કરી દેવામાં આવ્યો હતો કે જેની અંદર એકવીસ નેતાઓ હતા એટલે સ્વાભાવિક છે કે આ જે વસ્તુની ઔપચારિકતા છે તે આજે એક ફૂલ ફોરમમાં થવાની છે એનડીએ ઘટક દળના જે તમામ સાંસદો છે તે આજે બેઠકમાં રહેવાના છે અને વડાપ્રધાનનું સંબોધન પણ છે અને સામૂહિક તૌર પર સામૂહિક રીતે જે પક્ષના નેતા તરીકે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની છે પસંદગી એનડીએ પણ કરવાનો છે બીજી વાત રહી કે જે કહી શકાય કે કામગીરીમાં તો ચોક્કસ ભાજપની જે કામગીરી અથવા તે પદ્ધતિ રહી છે તેમાં સ્વાભાવિક રીતે બ્રેક એટલે પણ લાગી જશે કેમ કે હવે નિર્ણય આપતા પહેલાં વાતચીત કરવાની છે ચર્ચા કરવાની છે વિચાર વિમર્શ કરવાનો છે આપ જુઓ કે હજુ મંત્રીમંડળના નામોની જાહેરાત નથી થઈ પરંતુ બિહારથી વાત કરવામાં આવે કે પછી ટીડીપીની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશને સ્વતંત્ર દરજ્જો આપવાની વાત હોય કે બિહારને સ્વતંત્ર દરજ્જો આપવાની વાત હોય આ પ્રકારની વાતો છે તે ચાલી રહી છે હાલાકી ટીડીપી તરફથી આજે એવું કહી દેવામાં પણ આવ્યું છે કે અમે આંધ્રપ્રદેશનો સ્વતંત્ર દરજ્જો નથી માંગી રહ્યા તો બીજી તરફ આપ જુઓ કે યુજીસીની વાત કરવામાં આવે કે પછી અગ્નિવીર યોજનાની વાત કરવામાં આવે ત્યાં જેડીયુ તરફથી જે ચર્ચાનો દોર શરૂ થઈ ચૂક્યો છે કે આની પર ફરી એકવાર વિચારણા કરવી જોઈએ યુપીમાં પણ અલગ અલગ જે મુદ્દાઓ છે જે સમર્થક પક્ષો છે તેમના દ્વારા પણ જે હાર કહેવામાં આવે કેમ કે જે પ્રકારથી મહત્વની બેઠકો હાર્યા છે અયોધ્યા જે બેઠક હારે છે તેની પર પણ વાત છે તે શરૂ થઈ ચૂકી છે આંતરિક કલરની વાત શરૂ થઈ ચૂકી છે એટલે તો આ તમામની વચ્ચે હવે ભાજપ માટે જે પડકાર છે તો ગઠબંધનમાં સરકાર ચલાવી મહત્વના નિર્ણયોનું ઇમ્પ્લિમેન્ટ કરું તો તેની સાથે દેશભરમાં તેમનું સંગઠન મજબૂત કરું અગિયાર વાગ્યાની બેઠક પૂર્ણ થશે ત્યારબાદ જો ટીડીપીની વાત કરવામાં આવે કે જેડીયુની વાત કરવામાં આવે કે એલજીપીની વાત કરવામાં આવે અગિયાર વાગ્યાની બેઠક બાદ આજે તમામ દળો છે તે ઇન્ડિવિજ્યુઅલ બેઠક કરવાના છે અને એ પક્ષના ધારો કે જેડીયુના નેતા દિલ્હીમાં એટલે કે સંસદમાં જેડીયુના નેતા કોણ રહેશે એલજીપીના નેતા કોણ રહેશે ટીડીપીના નેતા કોણ રહેશે કયા મુદ્દાઓને આગામી સમયમાં સમર્થન આપવાનું છે કયા મુદ્દા પર લોકસભા સંદર્ભમાં ચર્ચા કરવાની છે તો આને લઈને જે બેઠક છે મહત્ત્વની બેઠક અગિયાર વાગે તે પત્યા બાદ લગભગ એક વાગ્યાથી આ જે નાના નાના ઘટક દળો છે તેની બેઠક પણ શરૂ થવાની છે તેની સાથે જ જે અપક્ષ તરીકે જે ઉમેદવાર ચૂંટાયા છે તેની સંખ્યા પણ વધારે છે તેરથી લઈને સત્તર જેટલા અપક્ષ ઉમેદવારો છે તેમના પણ અલગ અલગ ગ્રુપ છે તો તેમને એનડીએ સાથે રહેવું યુપીએ સાથે રહેવું કે પછી સ્વતંત્ર રીતે જ પોતાનું સ્ટેન્ડ લેવું તેને લઈને પણ દિલ્હીની અંદર જે ચર્ચાઓનો દોર છે તે ચાલી રહ્યો છે અને તમામની વચ્ચે ભાજપ હેડક્વાર્ટર પર પણ ઉત્તર પ્રદેશથી લઈ અને અલગ અલગ રાજ્યોની જે બેઠક છે તે પણ યોજાવાની છે તમામ રાજ્યના મુખ્યપ્રધાન છે રાજ્યના મુખ્યપ્રધાન અહીંયા આવી ચૂક્યા છે અને આ બેઠક બાદ જે પણ જગ્યા પર જે રાજ્યમાં ધારો કે મધ્યપ્રદેશ એક એવું રાજ્ય બન્યું કે ત્યાં બધી જ બેઠકો જીતી ગયા ગઈ વખત છેદવાડા બેઠક હાર્યા હતા આ વખતે મધ્યપ્રદેશમાં ક્લીન સ્વીપ આવી છે પરંતુ રાજસ્થાનની અંદર પાંચ બેઠકનું નુકસાન થયું છે એ જ રીતે ગુજરાતની અંદર પણ એક બેઠકનું નુકસાન થયું છે હેટ્રિક રોકાઈ ગઈ છે યુપીના પર પરફોર્મન્સ નબળું છે તો આ જે બધા રાજ્યો છે કે જે ભાજપ શાસિત રાજ્યો છે કે જેની પર ભાજપનો દબદબો હતો આ રાજ્યોની પણ જે બેઠક છે તે અલગથી સંગઠનાત્મક બેઠક છે તે પણ કમલમ ખાતે દિલ્હી હેડક્વાર્ટર ખાતે યોજાવાની છે એટલે જે આજના દિવસની વાત કરવામાં આવે તો બેઠકોનો દોર આ તમામની વચ્ચે વડાપ્રધાનની જે શપથવિધિ છે તેમાં ગઈકાલથી જે રીતે પાડોશી દેશોને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે જે રીતે આપે પણ કહ્યું કે સેન્ટ્રલ વિસ્તારના જે કર્મચારીઓ હોય કે પછી મેટ્રોના કર્મચારીઓ હોય તો જે નાના લોકોને પણ આવરવાની વાત છે ઉદ્યોગપતિઓને આવરવાની વાત છે તમામ લોકોને આમંત્રણ આપવાની વાત છે તો વડાપ્રધાન ત્રીજી વખતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ લઈ રહ્યા છે તો તેને એક અવસર ભવ્યથી ભવ્ય અવસર બનાવવાની સાથે મંત્રીમંડળના નામની વાત કરવામાં આવે કે સંગઠનને મજબૂત કરવાની વાત કરવામાં આવે કે હારના કારણો આ તમામને લઈને દિવસભરમાં અલગ અલગ બેઠકોનો છે તે દોર ચાલશે બિલકુલ વિંજલા આભાર સંગઠ માહિતી બદલ તો આજે બેઠકોનો દોર ચાલવાનો છે ને ખાસ કરીને તો એનડીએની બેઠક પડવાની છે કે જેમાં અલગ અલગ ઘટક દળોના જે સાંસદો છે આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે અને ત્યારબાદ ઇન્ડિવિજ્યુઅલી પણ બેઠક યોજાશે જેડીયુના નેતાની કોણ મુખ્ય નેતા એવા બનશે એમાં કોની પસંદગી કરવામાં આવશે એ પણ અલગથી એક બેઠક મળશે અને ચર્ચા કરવામાં આવશે